વિનાયના ધાબેથી સતત ધિંગામસ્તી ચાલી રહી છે અને હવે ધિંગામસ્તી કરવાનો વારો છે. કોની સાથે જોઈ લો જોઈ લો જોઈ લો. હાય ભક્તિ, તમારા માટે મોં મીઠું કરવાનું છે. થેન્ક યુ સો મચ. આપણે છે ને ગુજરાતીઓ દરેક તહેવારની શરૂઆત કંઈક મોં મીઠું કરીને કરીએ. હું આખું ખાઈ જઈશ. થેન્ક યુ. હા ભાઈ ઉતરાયણ, હવે મને એવું કહો, તમને શું ભાવે સૌથી વધારે ઉત્તરાયણમાં? પતંગની વાતો કરીએ છીએ આપણે. હા, મને આઈ થિંક શેરડી બહુ જ ભાવે. આઈ કેન હેવ ઇટ લાઈક એન્ટાયર સીઝન. ઉત્તરાયણ હોય કે ના હોય હું એ ખાતી જઉં છું. આઈ લાઈક ઊંધિયું. મને આ ચીકી બહુ જ ભાવે છે, તો આઈ થિંક ફોર મી ઇટ ઇઝ અ સેલિબ્રેશન. આપણે ઉત્તરાયણમાં કેવું હોય કે બ્રેકફાસ્ટ ઊંધિયું, લંચ ઊંધિયું, ડિનર ઊંધિયું? ના, બ્રેકફાસ્ટ લંચની વચ્ચે કંઈ હોય તો પણ એમાંય ઊંધિયું જ ચાલે. એટલે આમ પતંગ વતંગ ચગાવતો આવડે કે પછી અહીંયા જ કોન્સન્ટ્રેટ કરવાનું? I'm not very foodie, but મને પતંગ ચગાવતા નથી આવડતી. એટલે there are times કે મને ઉપર પહોંચાડી દે પછી ત્યાંથી હું ચગાવું છું. અચ્છા, એટલે આપણી કપાય તો ભી બોલવાનું કાઈ પોછે. ના, હું તો કહું નહીં, મારી ક્યારે કપાય જ નહીં. આમ બાકી શું ખાસ, આમ કોઈ તૈયારી કપાશે ત્યારે? આ વખતે તો લપેટ જ બોલવાની છે, લપેટ. હા, પેલા દર્શકોને એ કહી દો મસ્ત. મારી ફિલ્મ આવી રહી છે લપેટ, જે 15 ફેબ્રુઆરી રિલીઝ થાય છે. અને આમ આ ફિલ્મમાં હું એક સરસ મજાનો કેરેક્ટર કરી રહી છું, મોસમનો, જે બોલ્ડ બ્યુટિફુલ છે અને બબલી છે, એક્ઝેક્ટલી લાઈક મી. અને બેઝિકલી એના મમ્મી જે છે ને ઇંગ્લિશ બોલવાનો શોખ હોય છે, એના પપ્પા ડોન છે અને એના દાદુ કાઠિયાવાડી છે. નવ એ લોકોને એવું લાગે છે કે એની દીકરી મોસમ માટે એક મૂર્તિઓ લઈને આવે, બટ મૂર્તિઓ એમની પસંદગીનો જ હોવો જોઈએ. સો દાદુ કાઠિયાવાડી લઈને આવે છે, મમ્મી એક NRIને લઈને આવે છે અને પપ્પા ગુંડોને લઈને આવે છે. મોસમનો પ્રોબ્લેમ એ છે કે આ ત્રણમાંથી કોને સિલેક્ટ કરશે? અગર એકને સિલેક્ટ કરશે તો બીજા બંનેને ખરાબ લાગશે. સો એની શરત એવી હોય છે, કોઈ પણ મૂર્તિઓ હું સિલેક્ટ કરીશ, જે મૂર્તિઓ એમાં કોઈ પણ બે ક્વોલિટી હોવી જોઈએ, મમ્મી પપ્પા કે દાદુની. અચ્છા, ઓકે, વાવ. અને જોવા માટે તમારે જોવું પડશે કે પછી ફાઇનલી હું કોને સિલેક્ટ કરું છું. એમાં સસ્પેન્સ છે અને સરપ્રાઈઝ પણ છે. અને હું કહેવા માંગુ છું કે આ ફિલ્મમાં ઘણા દમદાર કેરેક્ટર્સ છે, ઘણા દમદાર કલાકારો છે. નયન શુક્લા, કેતન સાગર અને વિકી છે, જેની સાથે અમને મને ખૂબ જ મજા આવી છે. તમારી તો ઘણી બધી ફિલ્મો મેં પણ જોઈ છે, પણ આ લપેટ એકવાર જોરદાર થઈ જાય આમ ઉત્તરાયણ નામ તહેવારમાં બોલાય એવી જ રીતે, એ લપેટ લપેટ. અચ્છા, હવે કાઈપો છે એકવાર. કાઈપો છે. આવું ઘરે થતું હશે નહીં કે ચલો બીજા કોઈ ચગાવે છે, બીજા ધાબા પરથી પણ પતંગ ચગે છે, પણ આપણે અવાજ કરી દેવાનો સાથે. તમને સાચું કહું ને તો હું જ્યારથી અમદાવાદ આવી છું ત્યારથી આઈ બીન પ્રમોટિંગ ફિલ્મ્સ ડ્યુરિંગ ઉત્તરાયણ. એટલે મેં મારા ધાબે નથી ક્યારે ઉત્તરાયણ સેલિબ્રેટ કર્યું, પણ મેં બધાના ધાબે મેં ડેફિનેટલી સેલિબ્રેટ કર્યું છે. તમારા ધાબે પણ આવીને TV9ની સાથે કરી રહ્યા છે? યસ યસ. અને આજે આઈ થિંક ઇટ્સ સચ અ ગ્રેટ સ્ટાર્ટ ટુ ધ ડે વેન આઈ બીન પ્રમોટિંગ ધ ફિલ્મ્સ. અને આજે અહીંયા તો બહુ જ મજા આવી ગઈ છે. થેન્ક યુ TV9 ફોર હેવિંગ મી. અને તમારો શું પ્લાન છે? વોટ ઇઝ યોર પ્લાન? અમારો પ્લાન એવું છે ને કે તમારો શું પ્લાન છે? એક્ચ્યુઅલી મને તો એ જાણવું છે કે તમે લોકો કેવી રીતે સેલિબ્રેટ કરો. આમ ફિલ્મની જ્યાં સુધી વાત છે તો ફિલ્મમાં તો ઠીક છે, ચલો લપેટ ને કાયપો છે, અમે લોકો જોવાના જ છીએ ફેબ્રુઆરીમાં જ્યારે આવી રહી છે, પણ આમ તમારી શરૂઆત કેવી રીતે થાય? આઈ થિંક ઉત્તરાયણની શરૂઆત એ થાય કે હું એક તો આરામ કરી લઉં, સો દેટ હું આખો દિવસ ઉત્તરાયણ બધાના ધાબે એન્જોય કરી શકું. ઘણી બધી ખાવાની વસ્તુઓ, વાનગીઓ બનાવી હોય છે અમારા માટે, સો અમે ખાતા પણ હોઈએ છીએ, સેલિબ્રેટ કરતા હોય છે. લપેટનું એક ખૂબ જ સરસ સોંગ અરવિંદભાઈ વેગડા અને જીગરાએ ગાયું છે, એના સોંગ પર અમે નાચતા હોય છે. સો આઈ થિંક ઇટ્સ ઓલ એન ઓલ અ સેલિબ્રેશન ઓલ ટુગેધર. આમ છે ને ઉત્તરાયણ છે ને ત્રણ તહેવારો સાથે લઈને આવે. પતંગ તો ચગાવીએ જ આપણે, આખો દિવસ આપણે ગરબા પણ રમી લઈએ એટલે નવરાત્રી પણ થઈ જાય, અને રાત્રે આપણે ફટાકડા પણ ફોડી લઈએ એટલે દિવાળી પણ થઈ જાય. બેસ્ટ પાર્ટ અબાઉટ ઉત્તરાયણ ઇઝ જે રાતના તુક્કલ જે આકાશમાં દેખાતી હોય છે, એ આઈ થિંક ઇટ્સ ધ મોસ્ટ સીનિક થિંગ ઇન અમદાવાદ. અને સાથે સાથે હું તમને લોકોને એ પણ કહેવા માંગુ છું કે તમને ક્યારે પણ કોઈ પક્ષી ને વાગેલું તમને દેખાય તો તમે પ્લીઝ એક ટોલ નંબર છે એમાં તમે ફોન કરજો. ઓલ્સો સાથે તમને ક્યાંય પણ પતંગ કાપેલી દેખાય કે દોરો કાપેલો દેખાય તો તમને બધાને હું વિનંતી એ કરું છું કે પ્લીઝ નીચેથી ઉપાડજો. સો લેટ્સ હેવ અ સેફ ઉત્તરાયણ એન્ડ અ ક્લીન ઉત્તરાયણ. સો બધા જેટલા આપણા સિટીઝન્સ છે, મેક શ્યોર કે તમે ધ્યાન રાખો તમારી સોસાયટીનું પણ. સાચી વાત છે. પણ જ્યાં સુધી ગીતોની વાત છે, આપણા એટલા બધા ઘણા ગીતો છે કે જે આપણને ખૂબ ગમતા હોય, અને હિન્દી હોય કે ગુજરાતી હોય, તમારું કોઈ ફેવરિટ ઉત્તરાયણ સ્પેશિયલ ગીત ખરું? લપેટ, ડેફિનેટલી લપેટનું જે સોંગ છે એ તો એકવાર મને શબ્દો ગાઈને તમે સંભળાવી શકતા હોય? ઇટ્સ ગોઈંગ ટુ બી સો ડિફિકલ્ટ, આઈ કાન્ટ સિંગ, બટ હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે પ્લીઝ પ્લે કરજો લપેટનું સોંગ. અને મને આ સોંગ બહુ જ ગમે છે, ગુજરાતી સોંગ છે, ગોરી રાધા ને કાળો શ્યામ. સો આઈ થિંક ધેટ્સ માય ઓલ ટાઈમ ફેવરેટ સોંગ્સ. અને એના પછી પણ મારી ઘણી બધી ફિલ્મ્સ આવી રહી છે, મને લઈ જાય જ્યાં એક ગર્લ ચાઇલ્ડ અડોપ્શન વિશે વાત છે, 24 કેરેટ પિત્તળ,
બટ અત્યારે લપેટ જોવા જાજો 15મી ફેબ્રુઆરીએ. ગુજરાતી સિનેમા એક એવા પડાવમાં છે જ્યાં તમને અમને તમારા લોકોની સાથ અને સહકારની જરૂર છે. સો પ્લીઝ પ્લીઝ સપોર્ટ ગુજરાતી ફિલ્મ્સ એન્ડ આઈ એમ શ્યોર તમને ખૂબ જ મજા આવશે બીકોઝ એમાં એક સિચ્યુએશનલ કોમેડી છે. એવી કોઈ વાતો નથી જેમાં ડબલ મિનિંગ છે, એવી કોઈ વાતો નથી જે કોઈને કદાચ મનદુઃખ લાગશે. અને અત્યારે તો તમે પ્લીઝ એન્જોય કરો ઉત્તરાયણ. એન્ડ લપેટના ઘણા બધા સોંગ્સ છે, જે એક હિન્દી સોંગ છે જે અમે રિલીઝ કર્યું છે, અને લપેટનું જે ટાઇટલ ટ્રેક છે એ તો સ્પેશિયલી અમે ઉત્તરાયણ માટે જ બનાવ્યું છે, જે ઘણા બધા ધાબે મેં સાંભળ્યું છે વાગતા. એટલે ઇટ મેક્સ મી મજા આવે ને કે તમારું ફિલ્મ છે જે આવી રહ્યું છે ને અત્યારે લોકો ધાબા પર એ ગીત પર ઝૂમી રહ્યા. યસ યસ. અને મેં હમણાં જ રિસન્ટલી જોયું કે કોઈ સ્કૂલ પ્રોગ્રામમાં નાના નાના બાળકોએ લપેટના સોંગ પર ડાન્સ કર્યો હતો. આઈ થિંક ઇટ વોઝ સો સ્પેશિયલ ફોર અસ. રિસન્ટલી અમે ટ્રેલર લોન્ચ કર્યું છે, જે કાલે ટ્રેલર પણ બહાર આવી જશે. સો પ્લીઝ પ્લીઝ સપોર્ટ ગુજરાતી ફિલ્મ્સ એન્ડ થેન્ક યુ સો મચ TV9 ફોર હેવિંગ મી. આ એક સેલિબ્રેશન પ્રસંગ જેને કહેવાની આજે અહીંયા પત્યો છે મારો પ્રસંગ. શું વાત છે, એક મસ્ત મજાનું ફેન્સ માટે કે તમારું છે કેવું હોય. હાય ફ્રેન્ડ્સ, પ્લીઝ હેવ અ સેફ એન્ડ ક્લીન ઉત્તરાયણ. તમે ખૂબ જ ધ્યાન રાખજો, ખૂબ એન્જોય કરજો. લપેટ આવી રહી છે એને સપોર્ટ કરજો એન્ડ સ્ટે હેલ્ધી, કીપ સ્માઇલિંગ એન્ડ બી હેપી. થેન્ક યુ સો મચ ભક્તિ, TV9 સાથે તમે ઉત્તરાયણ સેલિબ્રેટ કરી. થેન્ક યુ એન્ડ ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર ફિલ્મ. થેન્ક યુ થેન્ક યુ. તો બસ જો TV9 ના ધાબે તો આવી ધીંગામસ્તી ચાલતી રહેવાની છે ને, આપના ધાબે પણ ચોક્કસથી ચાલતી હશે. મને આપો રજા. કેમેરામેન ઇમરાન શેખ સાથે વિધિ કાર્ય, TV9.